સૌ પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણી પાસે કોઈ પણ ફોટો હશે, ફોટાની ઉપર કોઈ પણ શાયરી લખેલી હોય, કોઈ પણ ભાષામાં એની અંદર શાયરી લખેલી હોય, તો એ શાયરીને તમે કેવી રીતે ત્યાંથી કાઢીને કેવી રીતે એને તમે કોપી કરી શકો છો, કોપી કરીને પણ તમે કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને પેસ્ટ કરી શકો છો. તો વિડીયો પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો, વિડીયોને લાઇક કરીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરીજો અને બેલ આઇકનમાં ક્લિક કરીજો, જેથી નવો વિડીયો આવે સૌ પહેલાં તમને મળે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. ફોટામાંથી શાયરી કાઢવા માટે એક એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવું જોઈશે. ડાઉનલોડની પ્રોસેસ હું વિડીયો પૂરો થાય તે તમને સમજાવી દઈ. તો વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો. એપ્લિકેશનને ફટાફટ આપણે ઓન કરી લઈએ. એપ્લિકેશન ઓન થાય એટલે આની અંદર કયું કયું સેટિંગ કરવાનું છે એ બધું તમને આગળ હું તમને સમજાવવાનું છું. તો એપ્લિકેશન ઓન થાય એટલે પહેલાં તમારે ઇન્ટરનેટ ઓન કરી લેવાનું છે. એપ્લિકેશનમાં ઇન્ટરનેટની જરૂર પડશે, તો ઇન્ટરનેટને તમારે ઓન કરી લેવાનું છે. ઇન્ટરનેટ ઓન કર્યા બાદ અહીં તમને નીચે લેંગ્વેજનો ઓપ્શન જોવા મળશે. તો પહેલાં ઉપર તમે પહેલી લેંગ્વેજ ઉપર તમે ક્લિક કરી જશો એટલે ત્યાં તમારે એક લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે. અહીંયા કઈ લેંગ્વેજ સિલેક્ટ કરવાની? તમારા ફોટામાં જે શાયરી જે લેંગ્વેજમાં લખેલી હોય, ગુજરાતી, હિન્દી યા ઇંગ્લિશ, ત્રણમાંથી કોઈ પણ એક લેંગ્વેજમાં તમારી શાયરી લખેલી હોય એ લેંગ્વેજ અહીં સિલેક્ટ કરી લેવાની છે. તો મારી શાયરી છે એ ગુજરાતી લેંગ્વેજમાં લખેલી છે, તો હું અહીં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લઉં. તો તમારી આમી જ મેં ગુજરાતી ભાષા સિલેક્ટ કરી લીધી, એની આમી પણ તમારી એક લેંગ્વેજ સિલેક્ટ કરવી જોઈશે. જે શાયરી તમે ગુજરાતીમાં શાયરી છે એને તમારી હિન્દી યા ઇંગ્લિશ કરવી હોય તો અહીંયા તમારી એક લેંગ્વેજ સિલેક્ટ કરી લેવાની છે. તો કોઈ પણ લેંગ્વેજ બેમાંથી એક હું લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં, તો અહીં હું હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં. એ સિલેક્ટ કર્યા બાદ અહીં તમને કેમેરાનો એક ઓપ્શન નીચે જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે એને કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે, એને પરમિશન આપી દેવાની છે. તો તમે પરમિશન આપી દેશો એટલે તમારા મોબાઈલનો કેમેરો ઓન થઈ જશે. અહીંથી તમે કોઈ પણ ફોટો પણ પાડી શકો છો અને ફોટા ઉપર જે શાયરી લખેલી હોય એને પણ કોપી કરી શકો છો. અને અહીં નીચે તમે ક્લિક કરી દેશો એટલે અહીંયા તમારી એક ગેલેરી ઓન થઈ જશે. તો આ તમારે આ રીતે પરમિશન દઈ દેવાની છે. પરમિશન દઈને પછી તમારી ગેલેરી આ રીતે ઓન થઈ જશે અને જે જે તમારી ફાઇલો હોય એ બધી ફાઇલો અહીં તમને જોવા મળી જશે આ રીતે. તો આમાંથી તમારે જે ફાઇલમાં તમારો ફોટો હોય, જે ફોટા ઉપર શાયરી લખેલી હોય એ ફોટાને તમારે આ રીતે સિલેક્ટ કરી લેવાનું છે. હું તમારી આમાં એક ફોટા ઉપર ક્લિક કરી દઉં. જે ફોટામાં શાયરી લખેલી છે એ ફોટા ઉપર મેં ક્લિક કરી દીધું. તો આ રીતનું તમને એક વેઇટ કરી લેવાનું. વેઇટ કર્યા બાદ તમને જે શાયરી છે એ તમને આ રીતે જોવા મળશે. તો તમારે શાયરીને આ રીતે સાફ કરી નાખવાનું છે. જ્યાં જ્યાં લખેલું હોય એને તમારે આ રીતે સાફ કરી નાખવાનું છે. સાફ કર્યા બાદ તમને એક નીચે ઉપર એક ઓપ્શન જોવા મળશે, આ રીતે એક એરોવાળો ઓપ્શન જોવા મળશે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એની ઉપર તમે ક્લિક કરી દેશો એટલે તમારી શાયરી અહીં તમને લખેલી આ રીતે જોવા મળી જશે. અને અહીંથી તમે શાયરી તમારી કોપી કરી શકો છો અને તમારે આની આ શાયરી તમારે સાંભળવી હોય તો તમે સાંભળી પણ શકો છો. તો નીચે ઉપર તમે ક્લિક કરી દેશો એટલે આ રીતે તમારી શાયરી સાંભળી શકો છો. આ રીતે તમે તમારી ગુજરાતીવાળી શાયરી સાંભળી શકો છો અને ગુજરાતીમાંથી એની શાયરી હિન્દીમાં પણ થઈ ગઈ છે એ પણ નીચે તમને જોવા મળી જશે. તો એની શાયરી તમારે પાછી સાંભળવી હોય તો એ પણ શાયરી તમે અહીંથી સાંભળી શકો છો આ રીતે. તો આ રીતે તમે શાયરી સાંભળી શકો છો અને હિન્દી શાયરી તમારે કોપી કરવી હોય એ પણ શાયરી તમે અહીંથી કોપી કરી શકો છો અને ગુજરાતી ભાષામાં જે શાયરી છે એને પણ તમારે કોપી કરવી હોય એ પણ તમે કોપી કરીને કોઈ પણ જગ્યાએ પેસ્ટ કરી શકો છો. હવે આ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું? ડાઉનલોડ કરવા માટે આવી જવાનું છે પ્લેસ્ટોરમાં. પ્લેસ્ટોરમાં આવીને તમારે લખવાનું છે ગૂગલ ટ્રાન્સપોર્ટ. તમે ગૂગલ ટ્રાન્સપોર્ટ લખશો એટલે એપ્લિકેશન પહેલું વહેલું તમને જોવા મળી જશે. ગૂગલનું જ આ એપ્લિકેશન છે. તો ફટાફટ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી લેજો. રેટિંગ ગન તમે ચેક કરી શકો છો, 3+ નું રેટિંગ છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ.